જામનગરમાં રખડતા પશુઓની સમસ્યા ઉકેલવામાં નપાણીઓ સાબિત થયું છે આજે ગુરુદ્વારા ચોકડી પાસે મંગલબાગ નજીક જાહેર માર્ગ પર આખલા યુદ્ધથી અફરાતફરી મચી ગઈ હતી માર્ગ વચ્ચો વચ્ચે પશુઓ બાખડતા ટ્રાફિક જામ સર્જાયો હતો આસપાસ પાર્ક કરવામાં આવેલ કેટલાક વાહનોમાં પણ નુકસાન થયું હતું એક તરફ જામનગરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો થાય છે ત્યારે બીજી તરફ રખડતા પશુઓની સમસ્યા ઉકેલી નાગરિકોને સલામતીની પ્રાથમિક સુવિધા આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે રાજ્યભરમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે જામનગરમાં પણ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે જામનગર શહેરમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાતા ફફડાટ થયો છે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે લોકો પણ માસ્કના ઉપયોગ સહિતની સાવધાની રાખે એ જરૂરી છે રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદનો સિલસિલો યથાવત રહ્યો છે રાજકોટમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છે જૂનાગઢ અમરેલી કચ્છ ભુજમાં પણ વરસાદ પડ્યો છે જામનગર નજીક બેહગામે ખંભાળિયામાં તથા પર ખજુરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જામજોધપુર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે જામનગરમાં આવતીકાલે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉમંગભેર ભવ્ય ઉજવણી કરવા માટે વિવિધ ધર્મ કાર્યો તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ચેટીચાંદ પર્વની પૂર્વ સંધ્યાએ પણ જય ઝૂલેલાલના નાદ સાથે જાહેર માર્ગો પર ટુ વ્હીલર રેલી કાઢવામાં આવી હતી જામનગરના ગાંધીનગર પાસે આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ આરંભથી જ વિવાદમાં રહ્યો છે પ્લાન્ટમાં વધુ એક બબાલ સામે આવી છે પ્લાન્ટના સુરક્ષા કર્મીએ ટ્રક ડ્રાઈવર તથા ક્લીનર પર હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે ચાર ઇજાગ્રસ્તને જીજી હોસ્પિટલ ખસેડાયા હતા સમગ્ર ઘટના અંગે કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે